कर्मवाद जेने समझ में आ जाए एने दरेक वस्तु इजी थी जाए के केवी पण परिस्थिति केम ना आवे पण एक ऊंडी समझण घेरी समझण होय के मारा कर्म प्रमाणे थयुं छे तो एनी अंदर थी बहार निकलता मानस ने वार लागती नथी। कारण के जे कई भी चीज घटे छे जे कोई भी घटना घटे छे आपणी साथे ए आपणा ज कोई ना कोई कर्म नुं परिणाम होय छे। ए सारी घटना होय खराब घटना होय के गमे तेवी परिस्थिति होय भगवान रामचंद्र जी ने ज्यारे राज्याभिषेक करवानो हतो अने एज दिवसे एमने शुं थयुं वनवास। हवे गुरु केवा तो के वशिष्ठ ऋषि जेवा गुरु ए वशिष्ठ ऋषि जेवा गुरु होय अने एमणे मुहूर्त काढ्युं होय अने ए मुहूर्त काढ्या पछी पण जो आ राज्याभिषेकना बदले वनवासमां जवुं पड़े तो ए शुं तो के कर्म कर्मणो हि प्रधानत्वं किं कुर्वन्ति शुभग्रहा वशिष्ठ दत्त लग्नोपि रामो प्रव्रजति वने। એટલે કે આ કર્મોની પ્રધાનતા છે એમાં શુભ ગ્રહોનો યોગ પણ શું કરી શકે કારણ કે શુભ ગ્રહો તો આપણને જે આકાશમાં કે પંચાંગમાં દેખાય છે એના કારણે આપણે શુભ ગ્રહોનો યોગ લીધો કે આ યોગની અંદર રામનો રાજ્યાભિષેક કરીશું પણ રામનું કર્મ શું છે એ ખબર નથી ક્યારે ઉદયમાં આવવાનું છે એ ખબર નથી। કોઈ કેવળ જ્ઞાની ગુરુ ભગવાનને પૂછ્યું હોત તો બતાવત પણ આ તો ખાલી શુભ સમય લીધો અને શુભ સમય છે એમ સમજીને રાજ્યાભિષેક ગોઠવી દીધા પણ એમાં પેલા શુભ ગ્રહો શું કરે કે મારા કર્મનો દોષ છે અને કર્મના દોષના કારણે રાજગાદીના બદલે વનવાસ મળે છે અને એ વનવાસને સહર્ષ સ્વીકાર કરે છે। પુરુષોત્તમ રામચંદ્રજી કહેવાય છે શેના કારણે બધા ઘણા બધા પરાક્રમી મહાપુરુષો થઈ ગયા પણ આમની આગળ વિશેષણ લાગ્યું પુરુષોત્તમ તો કે પુરુષોત્તમ સેના માટે તો કે માતાએ આવું વચન માંગ્યું ને પિતા પાસે તો એની સામે બંડલા પોકારી અને સમજ્યા ત્યાં પણ મારા ઉપર મારા માતાની કૃપા છે માની એ કૃપા સમજીને વનવાસનો સહર્ષ સ્વીકાર કરે છે અને જે રાજ પોશાક પહેર્યો છે રાજની દરબારની અંદર ઠાઠમાઠથી પ્રવેશ કરવાનો હતો રાજ્યાભિષેક થવાનો હતો સોનાના સિંહાસન પર બેસવાનું હતું કેટલાય મનની અંદર વિચારો આખા અયોધ્યાની અંદર કેવો હર્ષ અને ઉમંગ હોય કે રાજ્યાભિષેક થવાનો છે આખું નગર કેવું સરસ મજાનું શણગાર્યું હોય અને એ શણગારેલા નગરની વચ્ચે એ જ માર્ગે થઈને વનવાસ જવાનું અને એ બી સંન્યાસીના કપડાઓ પહેરીને રાજપોશાકનો ત્યાગ કરે છે અને વનવાસ માટેના કપડા સ્વીકાર કરે છે અને એ વનવાસના કપડા પહેરીને એ જ રાજમાર્ગ ઉપરથી નગરજનો ચોધાર આંસુએ રડે છે કારણ કે રામ પાછા ગ્રામજનોને પ્રિય છે કે આવા સત્પુરુષ આવા સદાચારી આવા કલ્યાણકારી રાજા અમને વળશે એનો એક આનંદ હતો અને એ આનંદ આખો ગુરુને માટી થઈ ગયો। પણ રામચંદ્રજી કહે છે કે કર્મણો હિ પ્રધાનત્વમ નહીં કુર્વંતિ શુભગ્રહ એમાં શુભ ગ્રહો કઈ ના કરી શકે મારા કર્મોનું ફળ છે અને મારી માતૃ આશીષ તમે બંગલા ઉપર લખો છો પણ જયારે માં કોઈક આવું કડક સ્ટેપ લઈ લે તો તમે શું કરો કે મારી માં છે ને કોઈ દિવસ મારી થઈ જ નથી એ તો ભાઈ સાથે જ રહી છે ને ભાઈનું જ વિચારે છે મારા ભાગની અંદરથી બી માં છે ને કે બધું એમને જ આપે છે અરે આપે છે તો આપે છે પૂર્વજન્મનું કઈ બાકી હશે પણ એ કોણ સમજી શકે તો જેને જૈન ધર્મ સાંભળ્યો સમજ્યો હોય ને જેને કર્મવાદની અંદર રસ હોય ને એ જ આ સમજી શકે ને જાણી શકે। દુનિયાની અંદર એવી એવી ઘટનાઓ ઘટે છે કે ના પૂછો હાલ 1994 થી લઈને 2021 સુધી એક કપલ જોડે રહ્યું લગ્ન જીવન 27 વર્ષ સુધી જબરજસ્ત ચાલ્યું સારામાં સારી રીતે એ સારામાં સારી રીતે લગ્ન જીવન ચાલ્યું ફોર્બ્સ મેગેઝિનના ફર્સ્ટ પેજ ઉપર વર્લ્ડના રિચેસ્ટ પર્સન એટલે કે દુનિયાના સૌથી શ્રીમંતો ધનાઢ્યોની અંદર પહેલા નંબરે વર્ષો સુધી એ શૃંખલા એ ક્રમ એમનો જળવાઈ રહ્યો છે વર્ષો સુધી અને 27 વર્ષનું લગ્ન જીવન અને કોમ્પ્યુટરની દુનિયાના બેતાજ બાદશાહ માઇક્રોસોફ્ટ કંપનીના ફાઉન્ડર એ બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સ 2021 ની અંદર
એમના ડિવોર્સ થયા કારણ પૂછવામાં આવ્યું મિલિંડા ગેટ્સ કે હમ શાદી પે મુજ પે વિશ્વાસ નહીં રહા 27 વર્ષ પછી લગ્ન જીવન પર મને ભરોસો નથી આ એમનું સ્ટેટમેન્ટ કેમ 27 વર્ષ નીકળી ગયા ત્યાં સુધી આંખ ના ખુલી 27 વર્ષ પછી અને એ પણ કઈ વ્યક્તિ દુનિયાનો સૌથી રિચેસ્ટ મેન માઇક્રોસોફ્ટ કંપનીનો માલિક કે કોમ્પ્યુટર ને એની કંપની વગર ચાલે જ નહીં એવી મોનોપોલી આઈટમ એને બનાવી અને દુનિયા પર રાજ કરનાર વ્યક્તિ એના પણ જો છૂટાછેડા ડાયવોર્સ થઈ શકતા હોય તો આપણી આ આંખ ઉપરની પટ્ટી ના ખુલે એવું બને નહીં 27 વર્ષના લગ્ન જીવન પછી પણ જો ભંગાણ પડી શકતું હોય ને પણ આવા પરિવારમાં તો નાના સુના પરિવારોની ને બીજાની તો શું હિસાબ ના દુનિયાની અંદર પેલા રામચંદ્રજી વનવાસથી પાછા ફરે છે ને તો વનવાસથી પાછા ફર્યા પછી કઈ કઈ માતાને પગે લાગે છે વેશભાવ હોવો જોઈએ ને કે માએ મારી સાથે આવું કર્યું એટલે મને તો જંગલમાં જવું પડ્યું અને મારે આટલા બધા દુઃખો સહન કરવા પડ્યા મારી સીતા મારી પત્ની હણાઈ ગઈ હરાઈ ગઈ કોઈ કેનું અપહરણ કરી ગયું મારે જંગલ જંગલ ભટકવું પડ્યું ખાવાના ફાફા પડ્યા ઝૂંપડાની અંદર સૂવું પડ્યું જંગલી પશુઓનો સામનો કરવો પડ્યો એવી રીતે મેં મારી જાતને બચાવી 14 વર્ષ એટલે તડકાએ આવે ઠંડીએ આવે અને ચોમાસાના ભર વરસાદ પણ આવે આવા દુઃખો વેઠ્યા અને એ સહન કર્યા પછી જયારે એ પાછા જાય છે અયોધ્યાની અંદર માં કૈકેયીને નતમસ્તક થઈને કહે છે કે હે માં આ બધું તારી કૃપાનું ફળ છે શું કહે છે કે માં આ તારી કૃપાનું ફળ છે કે તે આ વચન માંગ્યું ને એ મારા માટે આશીર્વાદ રૂપ બન્યું અને એના કારણે મને ઘણી બધી વાતો સમજવા મળી ઘણી બધી વાતો શીખવા મળી તો કે એવું તો તને શું શીખવાના શું જાણવાનું તો કે સૌથી પહેલા તો કે તે આ વચન માંગ્યું ને એટલે ત્યારે મને ખબર પડી અહેસાસ થયો કે મારા પિતાનો મારા પર સ્નેહ કેટલો છે સૌથી પહેલા તો કે મારા પિતાનો મારા પરનો સ્નેહ એની મને જાણ થઈ કારણ કે દશરથના મનની અંદર રામ એ એવા જોડે ગયેલા હતા એવો પિતૃપ્રેમ હતો કે ના પૂછો વાત એમને આગ્રહ કરે છે દશરથ મહારાજ કે તમારે વનવાસ સ્વીકારવાનો છે બોલતા બોલતા એમની આંખમાં આંસુ આવે છે અને ચોધાર આંસુ એ રડે છે પણ છાતી પર પથ્થર રાખીને દીકરાને મોકલવો તો પડશે જ કારણ કે વચન અપાયું છે તો કે મારા પિતાનો અપાર સ્નેહ મારી ઉપર છે ને એનો જાણ મને તો ત્યારે જ બીજી વસ્તુ તો કે આ ભરત છે ને મારો ભાઈ એને રાજ્ય માટે આસક્તિ નથી એનો પણ મને પછી ખબર પડી કારણ કે આમ તો ઘણી વાર એવું હોય કે એને રાજ મળતું હોય ભાઈને જંગલમાં જવું પડે અને અહીંયા આગળ આ ભાઈને વધારે મળી જાય તો ખુશ ખુશ થઈ જાય રાજીનો રેડ થઈ જાય ભલે જંગલમાં કે ભેબા ખાતો મને તો કે રાજગાદી મળી ગઈ ને પણ ના આ ભરત મહારાજા કોઈ અલગ જ ચીજ છે અલગ માટીના બનેલા છે એ ભરતનો આટલો બધો પ્રેમ અને રાજ્ય પ્રત્યેની અનાશક્તિ એ પણ કે મને માં છે ને આ તારા વચનના કારણે ખબર પડી તો મને ભરત ઉપર પણ અહોભાવ થયો કે ભરત આવા અદ્ભુત હૃદયના છે અને રાજગાદી મળી તો મળી પણ એની પર બેસતા નથી ક્યારે એ શું કરે છે તો કે રામચંદ્રજીની ચરણ પાદુકા એ રાજ સિંહાસન ઉપર મૂકે છે અને શું વિચારે છે કે આ રાજ્ય કોણ કરી રહ્યું છે તો કે રામચંદ્રજી આ રાજ્ય ચલાવી રહ્યા છે કરી રહ્યા છે રોજ એ ચરણ પાદુકાને પગે લાગીને ત્યાંના જે કઈ નિર્ણય લેવાના હોય ને એ નિર્ણયો લે છે તો કે હે રામચંદ્રજી આ કોઈ પણ નિર્ણય છે ને એ બધા હું આપની કૃપાથી ને આપના આશીષથી કરી રહ્યો છું આ ભાવ સાથે જ્યાં સુધી રામચંદ્રજી પાછા નથી ફરતા ને ત્યાં સુધી આના આ ભાવ ક્ષમતા પૂર્વક એ ચલાવે રાખે છે ચલાવે રાખે છે પછી કે હનુમાનની અંદર આવી શક્તિ છે આવા પરાક્રમી છે કારણ કે જંગલમાં ગયા કેવી કેવી તકલીફો પડી એ તકલીફોની અંદર ચટ્ટાન બનીને કોમ ઉભું રહ્યું તો કે હનુમાનજી ઉભા રહ્યા એ હનુમાન આવા પરાક્રમી છે એ લંકાની અંદર જઈને આખી લંકાને ભડભડ સળગતી બાળી નાખી રાવણના નગરજનોને ને રાવણની સેનાને એકવાર તો પરાક્રમ દેખાડી દીધું કે એક હનુમાન જો પાવરફુલ છે તો રામની સેના કેવી હશે વિચાર કરતો કરી મૂક્યો આવો પરાક્રમી હશે હનુમાન એની મને ખબર નથી કારણ કે પરાક્રમ એવી ચીજ છે કે સમય આવે ને ત્યારે જ ખબર પડે બાકી સામાન્ય જીવનની અંદર પરાક્રમની કોઈ જરૂર હોતી નથી શાંતિથી ને સુખેથી અયોધ્યાની અંદર રાજ કરે
અને એનો આટલો બધો મારા ઉપર વિશ્વાસ સમર્પણ અને પ્રેમ છે એ પણ મને માં તારી કૃપાની ખબર પડી. પછી તો કે મારી સીતા એ આટલી બધી પવિત્ર છે મને એની પણ જાણ નથી. જ્યારે કસોટી થાય ને માણસની, એ કસોટીની અંદર એરણ ઉપરથી ખરા ઉતરો ને ત્યારે ખબર પડે કે આટલા બધા દુઃખ આયા અને એ માણસે સહન કર્યા ને સાહેબ, અને આજે પણ એ હસતા મોડે જીવી રહ્યો છે. ઉતાર ચઢાવ જીવનમાં બહુ આવે, બહુ આવે દરેકના જીવનમાં, કોઈક ને કોઈક રીતે દરેકના જીવનમાં કસોટી થતી હોય છે, નથી થતી એવું ને. પણ એ કસોટીની અંદરથી કે આ પરમાત્માની કૃપા મળે અને એના કારણે આપણી આ કસોટીની એરણ એની ઉપરથી ખરા ઉતરીએ ને ત્યારે આપણો આત્મા સ્વચ્છના સોના જેવો સાબિત થઈ જાય છે. એટલે કે મને ત્યારે ખબર પડી કે રાવણની લંકા નગરીની અંદર ગયા પછી પણ આ સીતામાં આટલી બધી પવિત્ર રહી, એટલે કે એની પવિત્રતાનું ભાન મને માં તારી કૃપાથી થયું. કે કૈકેયી માતાને બધા વચનો કહે છે અને છેલ્લે એ કે માતા તે મને આશીર્વાદ આપ્યા ને, એટલે એ આશીર્વાદના કારણે શું થયું? તો કે રાવણ જેવા મહા પરાક્રમી, આટલી બધી વિદ્યાઓનો સ્વામી નવગ્રહને જે પોતાના ખાટલે બાંધી રાખતો હતો, યમને પણ જે ચેલેન્જ કરતો હતો, જે ઇન્દ્ર ઉપર વિજય મેળવી આવ્યો તેવો તેનો દીકરો ઇન્દ્રજીત, તેના બાપા રાવણ કેવા હોય, એ દશાનન ઉપર મેં વિજય મેળવ્યો અને મારી અંદર આટલી બધી શક્તિ છે ને એ દર્પણમાં તે મને દેખાડ્યું, એટલે કે આ તારો પરમ ઉપકાર છે. આટલું કઠોર ડિસિઝન લેવા વાળી માને પેલા રામચંદ્રજી અયોધ્યા પાછા ફરે છે ને ત્યારે આ સાત વાત કરે છે કે આ સાત પ્રકારે માતા તારો ઉપકાર થયો મારી ઉપર, અને છેલ્લે કે આ તારી ભક્તિનું કારણ જ છે કે જેના કારણે મને તારી આજ્ઞાનું પાલન કરવાનો મોકો મળ્યો. કે દરેકની અંદર આવી પુણ્યાય નથી હોતી કે જે માના શબ્દોને ઝીલી લે. માના કઠોરમાં કઠોર શબ્દોને ઝીલી લેવા એ કોઈ નાની સૂની વાત નથી. માં આશીષ આપે તમે પગે લાગો અને માં કે તથાસ્તુ સતાયુ ભવ, તું જીવજે શાંતિથી સુખેથી તારા પરિવાર જોડે રહે, આ બધી નોર્મલ વાત છે. પણ ક્યારે કોઈ કઠોર વચન કહી દીધું ને આવું કોઈ કડક ડિસિઝન લઈ લીધું અને એને જો આપણે સ્વીકાર કરવાનો હોય તો આપણી મનોદશા શું હોય? મનોદશા એવી હોય કે આ માં મારી જોડે અન્યાય કરે છે, આ અન્યાય તો કેમે કરીને ચલાવી લેવાય નહીં, મારે આટલી બધી પૈસાની જરૂર છે, મારા છોકરાઓને ભણાવવાના છે, એના એડમિશનની ફી, ઘર લીધું છે એની લોન, અને કે જો મને પૈસા મળતા ને સરખા ભાગે વહેંચાતા ને તો મને કામ લાગી જતા, મારી માં મારી સાથે અન્યાય કરે. આજની તારીખમાં આવા મનોરથ અંદર હોય, આવા મનના પરિણામ હોય, અને એ રામચંદ્રજીએ આવા પરિણામોને પણ સ્વીકાર કરી લીધા, એટલે પુરુષોત્તમ રામચંદ્રજી કહેવાયા. એટલે કે કર્મણો હિ પ્રધાનત્વમ, કે જે કઈ બી છે ને એ પ્રધાન કોણ છે? તો કે કર્મ છે, કર્મ છે ને કર્મ જ છે. કોઈક ને કોઈક સુખની વસ્તુ, સુખ સુવિધાઓ મળે ને તે પુણ્યના કારણે મળે છે, અને એ પુણ્યના કારણે મળેલી સુખ સુવિધાની અંદર મનુષ્ય ઓતપ્રોત થઈ જાય છે કે હવે મારે શું ચિંતા, હું તો કે ભાડાના ઘરમાં રહેતો હતો ત્યાંથી મારી પ્રગતિ થઈ, પછી પોતાનો ફ્લેટ થયો, પોતાનો ફ્લેટ થઈ ગયો પછી પણ શાંતિ નથી, થોડાક ટાઈમની અંદર વિચાર આવે છે કે હવે મારે બંગલો બનાવવો છે, કદાચ ચલો બંગલો પણ બની ગયો ને તો પણ આ જીવ ધરાતો નથી, પછીનો પ્રયત્ન એનો હોય છે ફાર્મ હાઉસ માટે. ઉત્તરોત્તર પ્રગતિ કરવી છે, એ પ્રગતિ છે કે અસંતોષ એની ખબર નથી, જે મળ્યું છે એની અંદર સુખી નથી, અને જે નથી મળ્યું ને એ મેળવવા માટે એક ભયંકર પ્રકારની દોડ. પેલા લખપતિ બનવું હતું, પછી કરોડપતિ બનવું હતું, ને હવે અરબપતિ બનવું છે, સેના માટે? તો કે સમાજમાં એક સ્ટેટસ થાય. પહેલા મહેનત હતી રોટલા માટે, કે મારી પાસે ખાવાના સાસા છે, હું ગમે એટલી મહેનત કરીશ, તનતોડ મહેનત કરીશ, પણ મારા પરિવારનું હું પૂરું કરીશ. અને એ પરિવારનું પૂરું કરવામાં અને કરવામાં ક્યારેય આંધળી ઢોટ મૂકી દે ને મનુષ્યને ખબર પડતી નથી. પેલા શ્રેણીક મહારાજા જયારે પેલો કોણિક જન્મે છે અને પેલી દાસીને ઉકરડામાં ફેંકી આવે છે, એ ઉકરડામાંથી બાળકને પાછું લાવે છે, અને પાછું લાયા પછી પેલી આંગળી એનો અંગૂઠો છે ને
एकदम सड़ी गयो एवं खराब हो छता पेला सैनिक महाराजा मारो दीकरो करीने पेलो अंगूठो छे ने ए चूसी चूसी ने पेला सैनिक महाराजा फूकी काढ़े छे केम तो के मारा दीकरा ने सारू थई जाय। तमे क्यारे पशु पक्षीओ ने जोया होय तो गाय ने क्यांक वाग्यो छे घा पड्यो छे ने तो एने कोई दवा चोपड़वा नहीं जतुं ए शुं करे पोतानी जीभ त्यां फेरवे ज्यां वाग्यो होय ए स्थान उपर पोतानी जीभ फेरवे आपणी लाळनी अंदर एंटीऑक्सिडेंट रहेलुं होय छे जेना कारणे घा रूझाई जाय त्यां बेक्टेरिया ना आ साइंस बहु जूनू छे। ए श्रेणी महाराजा पेलो अंगूठो सड़ी गयो छे एमना दीकरा कोणिक नो अने ए चूसी चूसी ने फूकी काढ़े छे એટલે કે જેટલી લાળ લાગે એટલું એન્ટીઓક્સિડન્ટ અને સાજો થઈ જાય। આવી રીતે દીકરાને સાચવે છે પહેલા ખબર હોવા છતાં કોઈ જ્ઞાની પુરુષે કીધું હશે કે આ દીકરો તમારા માટે સારો નથી તમારા પરિવારનું ખરાબ કરનારું તત્વ છે કોઈ પાપ કર્મના કારણે તમારા ત્યાં આવ્યો છે આ સાંભળીને પેલી દાસીને ઉકરડામાં ફેંકી આવી ત્યજી દીધેલો બાળક નાનપણની અંદર એ બાળક ત્યજાઈ ગયેલો હતો પણ કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના આવે એ મારો દીકરો છે એની માતા પાછો લઈ આવે છે આ સૈનિક મહારાજા એને સંભાળે છે એની સાર સંભાળ કરે છે એને મોટો કરે છે અને પાછા અંતે જે થવાનું હતું એ કર્મણો હિ પ્રધાન ત્વમ એલો કોણે એને રાજ્ય જોઈએ છે એના માટે એના બાપા સૈનિકને કાળ કોટડીની અંદર જેલની અંદર પૂરે છે અને એટલું ઓછું પડતું હતું ને તો રોજના 100 ઘોડા મારો મારા બાપાને કેટલા હેન્ટરના ફટકા મારો જે બાપાએ નાનપણની અંદર અંગૂઠો સડેલો તારો ચૂસીને તને રિપેર કર્યો હારા એ બાપાને હેન્ટરના ફટકા મારાવા છે સેના માટે તો કે રાજ્ય માટે મગધ દેશનું રાજ્ય મને મળી જશે। અરે અંદર પૂર્યો તો રાજ્ય તારું થઈ જ ગયું પણ એમાં એને મારવાની પણ ક્યાં જરૂર પણ ના એને મારો એને તકલીફ આપો અને તકલીફોથી કંટાળી કંટાળીને પેલા સૈનિક મહારાજા હાથની અંદર ડાયમંડની વીટી છે એ ડાયમંડની ઉપર તાલકૂટ ઝેર લથપથ ભરેલું છે અને એ ઝેર છે ને આ દીકરાના કારણે એ ગટગટાઈ જાય છે જેવું તાળવાને અડે તાળવું વિંધાઈ જાય ફાટી જાય અને માણસ મરી જાય। આ કરુણ સંસાર અને એવા કરુણ સંસારની અંદર ભગવાન મહાવીર સ્વામીના વખતમાં પ્રભુનો અનન્ય ભક્ત આવી તકલીફો ભોગવીને એ મરણ પામ પ્રભુની હાજરીમાં પણ આવું થતું હતું આપણે તો અત્યારે નિરાધાર છીએ કે પરમાત્મા તારી હાજરી નથી અહીંયા પ્રભુના હૃદયની અંદર એનું સ્થાન હતું માત્ર પ્રભુના ભક્ત હતા એવું નહીં એની પુણ્ય એવી હતી કે પ્રભુ મહાવીરના હૃદયમાં એ શ્રેણીકનું સ્થાન હતું અને એ શ્રેણીકે આવી તકલીફો ભોગવવી પડી એ જેલની અંદર પણ પ્રભુ દ્વારા મળેલું રત્ન એ સમ્યક્ત્વને જાળવી રાખે છે સમતા ભાવપૂર્વક એ જેલની સજા પણ સહન કરે છે કોણિકનો માર પણ સહન કરે છે અને એ જ સમ્યક્ત્વ લઈને પેલી નરકની અંદર જાય છે અને ત્યાં પણ નરકના દુઃખો એ સંકિતની સાથે સહન કરે છે। જ્યારે કર્મવાદ આપણા જીવનમાં આવી જાય ને ત્યારે આ સમતા પ્રગટ થાય। સમતા બહુ નાની સુની વાત નથી બહુ અઘરી વાત છે। સમતા એ એક પ્રકારનું ધ્યાન છે કે જેમાં તમે ખોવાઈ જાઓ તો સંસારના કોઈ પણ દુઃખો કોઈ પણ તકલીફો તમને હેરાન કરી શકે નહીં। પ્રભુ વીર કહેવાયા મહાવીર કહેવાયા એ મહાવીર એટલા માટે કે અડગ ધ્યાને ઊભા છે અને પેલા 20-20 ઉપસર્ગો એમની ઉપર એક રાત્રિની અંદર થાય પણ એ અદ્ભુત પ્રકારની સમતા એના કારણે દરેકે દરેક દુઃખને વિચલિત થયા વગર સહન કર્યા મેરુ પર્વતની જેમ અડગ રહ્યા અને પેલું કાળ ચક્ર મુકાય છે એ કાળ ચક્ર કે જેના કારણે આખે આખું નગર દટાઈ જાય એવી એની તાકાત 1000 ભાર એનું વજન 1 ભાર વજન હોય ને એવું કાળ ચક્ર જો મૂક્યું હોય ને 1000 ભાર વાળું એ કાળ ચક્ર શાસ્ત્રકારો એવું લખે છે કે એ ચક્ર જો મેરુ પર્વત ઉપર મુકાય તો એ મેરુ પર્વત અડધ જમીનની અંદર ખૂંપી જાય એ જો પર્વતને ખૂંપાવી દેવાની તાકાત રાખનારું કાળ ચક્ર પ્રભુ મહાવીર ઉપર મુકાયું અને પ્રભુ એકદમ પર્વતની જેમ નિડર થઈને મક્કમ થઈને ઉભા છે કૌશલ ધ્યાનની અંદર આ એનું પરાક્રમ જેના કારણે નિકાચિતમાં નિકાચિત કર્મો તોડીને એ પ્રભુ મોક્ષને સિધારે। પણ કે સાહેબ પાઠ પરથી વાતો કરવી સહેલી છે આ સમતા ભાવ
ક્યાંથી લાવવાનો? ક્યાંય વેચાતો મળે છે? કોઈ મોલ ની અંદર, કોઈ સ્ટોર ની અંદર, કોઈ શોપ ની અંદર ક્યાંય મળે છે? કોઈ વાડકી વ્યવહાર છે કે ભાઈ આમના ઘરે હોય ને એક વાડકી મને મળી જાય? આ સમતા ભાવ આત્માનો ગુણ છે, અંદરથી કેળવવો પડે છે, મહા મહેનત કરીને એને કેળવવો પડે છે. જ્ઞાની ભગવાન તો કહે છે કે ખજાનો તારી અંદર જ છે, તું જ એનો માલિક છે, પણ ખાલી એનો ભોગવટો કર. સમતા તારી છે, એ સમતાને બહાર કાઢો. અંદરથી આત્માનો ગુણ છે, આત્મગુણનો તમે અનુભવ કરો. સંકિત એટલે શું? સમ્યક્ત્વ એટલે શું? તો કે કટાશના પર બેઠા પછી બીજા કોઈ વિચારો ના આવે, એ વિચારોને આવતા રોકવાના, એ વિચારો આવતા રોકાય. અને તમે સ્વાધ્યાયની અંદર અથવા નવકાર મંત્રની નવકાર વાણીની અંદર મસ્ત થઈ જાઓ. તમે આજુબાજુમાં ક્યાંય નથી જોતા, મનથી પણ ક્યાંય નથી ભટકતા, તો એ સમતા તમારી ધીમે ધીમે પ્રગટ થાય છે. એનો અભ્યાસ કરવો પડે છે, એક સાથે ન થાય, એનો અભ્યાસ કરવો પડે છે. તમારું ધ્યાન એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવું પડે છે, અને એ કર્યા પછી આ સમતા અંદરથી પ્રગટ થાય છે. અને એ સમતા જો પ્રગટી ગઈ ને, તો આ સંસારની ઉપરનો રાગ તમારો છે ને ઓટોમેટિક તૂટી જશે. કારણ કે બીજું કઈ આપણને ગમે જ નહીં, જે ગમવું જોઈએ એ જ ગમે, જે ના ગમવું જોઈએ ના ગમે. આ સમતા અને સમ્યક્ત્વનું કારણ, સૌથી મોટા ફળ. એકવાર એક પુણ્યશાળી મહારાજાધી રાજ કહેવાય એ રાજા પાલખીની અંદર નીકળ્યા છે. એમના સૈન્યની સાથે કઈક યાત્રા કરવા નીકળ્યા છે. પેલા તો કે હાથીની અંબાડી ઉપર બેઠા, હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા જાય છે, અને હાથીની અંબાડી ઉપર આમ પલાટી મારીને બેસવું પડ્યું ને, એટલે એમને લાગ્યું હા એની પગ છે ને કે હવે ઘૂંટણ દુખાય છે. હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા ક્યારના યાત્રા કરીએ છીએ, મારા ઘૂંટણ દુખાય છે. તો કે હવે મારા ત્યાં શું કરવું છે બોલો? તો કે હવે ઘોડા ઉપર બેસી જાઉં તો પગ થોડા છૂટા થાય અને શાંતિથી હું બેસી શકું. હાથી ઉપરથી પછી ઘોડા ઉપર આવ્યા. ઘોડા ઉપર ક્યારના પગ લબડાઈને બેઠા છે, હવે કમરને ટેકો મળતો નથી. તો કે હવે પાછો બૈડો દુખે છે. આ શું નાટકો માંડ્યા છે કે હાથીની અંબાડી ઉપર, ઘોડા ઉપર, હાથી છે ઘોડે ચડે, ઘોડે છે સુખપાલ. હવે કે સુખપાલ, સુખપાલ એટલે શું? પેલી પાલખી, એ પાલખીની અંદર લેલો મને કે હવે કમર દુખે છે કે આરામ કરવો છે. સ્લીપર કોચની ટિકિટ કરાઈ સાહેબ અમદાવાદથી અહીંયા આવવા માટે, શતાબ્દી બધી ફેસિલિટી હોય, ફોન પણ ચાર્જ થાય, એસી પણ હોય, સ્લીપર કોચમાં સુતા સુતા અવાય, જર્ની એકદમ કમ્ફર્ટેબલ લાગે, સારી લાગે. અને ત્યાંથી અહીંયા આવ્યા પછીની શું હોય? અરે કે આખી રાત કે ટ્રેનમાં બેઠો, કંટાળી ગયો તો, થાકી ગયો તો. તો કે ક્યાં નંદીગામ ઉતર્યા પછી સીધો કે હું છે ને ઓફિસ પર ગયો અને કે એસી રૂમ લઈ લીધી મેં. એક વાર કે સાહેબ ઊંઘ સરસ પૂરી થઈ જાય ને તો સવારે સેવા પૂજા કરવામાં પણ થોડાક ભાવ જળવાઈ રહે. આખી રાત એસીમાં ઊંઘતો ઊંઘતો આવ્યો, હજી પાછો થાક્યો છે, એટલે એસી વાળી રૂમ લીધી, સરસ કમ્ફર્ટેબલ નીંદ જોઈએ છે, એ મળી ગઈ કે મારે ભગવાનની ભક્તિ કરવી છે. આ બધા પુણ્યશાળીઓની તકલીફ આવી હોય, એ બેઠા બેઠા થાકી જાય, સુતા સુતા થાકી જાય. હવે તે થોડો પગ છૂટો કરવો. અમારા આજે પાલખીની અંદર આવ્યા, પાલખીની અંદર સરસ મજાના સુઈ ગયા અને સુતા સુતા જાય છે. હવે પાછળ બે સખીઓ, એમને પણ એ જ વટે માર્ગું હતી, એ તરફ જ જવાનું હતું, એટલે ક્યારના બધા દ્રશ્યો જુએ છે બે જણીઓ. એટલે એક જે પેલી બેનપણી હતી ને, બીજી બેનપણીને કીધું કે આ કેવું નાટક ચાલે છે કે સંસારની અંદર ખબર નથી પડતી, આ મહારાજા કેવા છે કે કેમ સુધી? તો કે હાથી છે ઘોડે ચડે, ઘોડે છે સુખપાલ, કબકા થાકા હે સખી, પડા દબાવતમાં હો પાછો થાક્યો છે એટલે પગ દબાવડાવે. અને થાક ક્યારે લાગ્યો સમજાવો? થાક લાગે બી આમાં? તમને સરસ મજાની રૂમ મળી ગઈ હોય, કોઈ પગ દબાવવાળું મળી ગયું હોય, આ બધી સુખ સુવિધા હોય, થાક લાગે ખરો? ના લાગે? આ રાજાને લાગે છે, શું કરવાનું? પેલી બેનપણી બીજી બેનપણીને પૂછે છે કબકા થાકા હે સખી, પડા દબાવત પાઉં, એટલે બીજી કહે છે કે ભૂ સોયા ભૂખા રહ્યા
उग्र किया विहार तबका थाका हे सखी बड़ा दबावत पाऊ भू सोया એટલે સંધારો કર્યો ભૂખા રહ્યા એટલે તપ ત્યાગ કર્યો ભૂ સોયા ભૂખા રહ્યા અને પછી ઉગ્ર કિયા વિહાર એટલે કે પૂર્વ ભવની અંદર આ સાધુનો જીવ હતો તપ ત્યાગ કર્યા છે અને ઉકાળેલા પાણી પીધા છે ઉગ્ર વિહાર કર્યા છે અને ત્યારનું બંધાયેલું પુણ્ય છે કે ત્યારનો થાકેલો છે ને અહીંયા પુણ્ય હૃદયની અંદર આવી એટલે સુખ સાહેબી ભોગવે છે ત્યારનો થાકેલો જીવડો અહીંયા આરામ કરે છે ભૂસોયા ભૂખા રહ્યા આ બધી તપશ્ચર્યાઓ કરીને એના કારણે જે પુણ્ય ભેગું થયું ને એ પુણ્યનો ભોગવટો કરે છે કે અત્યારે નથી થાક્યો આ ત્યારનો થાકેલો છે તમે ઘણી વાર વિચાર કરો કે સાહેબ હું તો આટલો બધો ધર્મ કરું છું મારે કેમ ગાડી આવતી નથી બાજુ વાળો તો કે નાસ્તિક છે અને કે સાલો દર 3 વર્ષે ગાડીઓ બદલે છે એ કે સાહેબ તમે તો કહો છો ને કે જે ધર્મ કરે એની પુણ્ય વધે અને બધું મળે એ કે કશું કરતો નથી કે આ પ્રશ્ન થાય કે ના થાય થાય ને બીજાનું સુખ જોવાય કે ના જોવાય 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 તો ખરું પણ પછી સહજ ના થાય સાહેબ બીજાનું સુખ જોઈ શકાય પણ તે સહન નથી થતું એને બધું મળે છે મને કેમ નહીં પણ એને પૂર્વ ભવમાં ત્યાં પુણ્યાય કરેલી છે પુણ્યાય ઉદયમાં આવી છે અને પુણ્યનો ભોગવટો થઈ રહ્યો છે એ પુણ્યના કારણે નવું પુણ્યનો અનુબંધ કરવો ને એ સાચી સમજણ છે પણ એ પુણ્યનો ભોગવટો ખોટા કામમાં કરી નાખવો અને પુણ્યના ભોગવટાના કારણે પાપ બંધાવવું ને એ મિથ્યા છે પણ એ પુણ્યના કારણે તમને સારી સામગ્રી મળી હોય સારી જગ્યાએ જન્મ મળ્યો હોય અને સારું એક સર્કલ મળ્યું હોય જે કલ્યાણ મિત્ર કહેવાય કે જેના કારણે જે વાતાવરણના કારણે તમે પરમાત્મા ભક્તિમાં ગુરુ ભક્તિમાં જોડાઈ જાઓ કે જેના પુણ્યના કારણે નવું પુણ્ય બંધાય છે પુણ્યનું બંધી પુણ્ય તો જ સદબુદ્ધિ જાય તો જ તમને વિચાર આવે કે મારા જે પૈસા મારું દ્રવ્ય છે હું ધર્મમાં વાપરું નહીં તો એ પૈસા એ બધા ક્યાં વપરાય તો કે રિસોર્ટોની અંદર અને વર્લ્ડ ટૂર ની અંદર મોજ શોખ ની અંદર વપરાય અને મોજ શોખ ની અંદર થી ત્યારે પછી હોસ્પિટલમાં વાપરવા પડે કઈ કહેવાય નહીં એટલે કે એ બધા પૈસા ખોટા માર્ગે જાય પણ તમારી લક્ષ્મી તમારી સંપત્તિ જો શુભ હોય પુણ્યોદય ને લક્ષી ને હોય પુણ્યના કારણે મળી હોય તો એ પુણ્યથી મળેલી લક્ષ્મી સત્કૃત્ય ની અંદર એટલે કે પુણ્ય બંધાવનારા કૃત્ય ની અંદર પાછી વાપરવાનું મન થાય ને કે એ પણ પ્રભુ આવા વિચારો આવવા ને એ પણ એક તારો જ પ્રભાવ છે કે તારા જ પ્રભાવથી આ બધું થાય છે ને ચાલી રહ્યું છે એક એક શુભ વિચાર આવો ને એ પણ આ પરમાત્માની કૃપાનું પણ છે બાકી આપણને શુભ વિચાર પણ ના આજે આ ભરતભાઈ ગાંધી જેમના તરફથી આજે તપસ્વીઓનું બેસણું છે એ ભરતભાઈ ગાંધી એમનું અમારી સાથે આ ત્રીજું ચોમાસું છે 2019 ની અંદર 2021 ની અંદર અમદાવાદના ઝવેરી પાર્ક સંઘની અંદર અમારું ચાતુર્માસ હતું ત્યારે એમનો સંપર્ક થયો તો કે સાહેબ બે ચોમાસા તમે અમારે ત્યાં કર્યા તો કે એક ચોમાસું હું તમારે ત્યાં કરવા આવું અને આવી ગયા અને બ્લેક ગોગલ્સ ને પહેરીને આમ રાજકુમાર જેમ્સ બોન્ડ લાગે આપણને હા આપણને જેમ્સ બોન્ડ જેવા લાગે સરસ મજાના એમના બેસનાનો આદેશ લીધેલો હતો એટલે એમનો પરિવાર સ્પેશિયલ અમદાવાદ થી મિત્તલભાઈ અને ઉમંગભાઈ આખા પરિવાર સાથે અહીંયા આવ્યા એટલે કે પપ્પાએ બેસનાનો લાભ લીધો છો ને તો કે અમારે પીરસવા માટે આવવું છે છેક અમદાવાદ થી 450 કિલોમીટર દૂર આપણા તપસ્વીઓને પીરસવા માટે એમનો પરિવાર આવ્યો તો કે અને સોનામાં સુગંધ આજે એમનો પાછો જન્મદિવસ છે એટલે કે જન્મદિવસ હોય અને આવા સત્કૃત્ય કરવાની ભાવના જાગે એટલે મેં હમણાં કહ્યું એમ કે જો પુણ્યાય હોય ને તો એ પુણ્યાય દ્વારા પુણ્યના નવા કામ કરવાની બુદ્ધિ એ પરમાત્મા ધારા કારણે મારામાં આવે છે અને હું આ બધું કરતો જાઉં છું આમાં હું ક્યાંય નથી નિમિત્ત માત્ર છું અને આવા જ કાર્યો આપના પરિવાર કરતા રહે હર હંમેશા ધર્મની અંદર જોડાયેલા રહે અને એવી જ પ્રભુને અભ્યર્થના એટલું કે પરમાત્માની આજ્ઞા બીજું કંઈ પણ કીધું હોય શ્રીસંગની સાક્ષી અને ઈચ્છા વિગ્રહ.